સમાચારમાં વાત કરીએ તો પીએમ મોદી અયોધ્યાની મુલાકાતે આજે જવાના છે. પીએમ મોદી અયોધ્યાની મુલાકાતે આજે જવાના છે. સાથે જ કહી શકાય કે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અયોધ્યામાં એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરશે. તો ખાસ કરીને રેલવે સ્ટેશનનું પણ પીએમના હસ્તે ઉદ્ઘાટન લોકાર્પણ કરવામાં આવશે. બીજી તરફ કહી શકાય કે અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. તો 6 વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. મહત્વપૂર્ણ સમાચાર, પીએમ નરેન્દ્ર મોદી આજે અયોધ્યાની મુલાકાતે જનાર છે. અયોધ્યામાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે અને સાથે જ રેલવે સ્ટેશનનું પણ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે, શુભારંભ કરવામાં આવશે. 2 અમૃત ભારત ટ્રેનને તેઓ લીલી ઝંડી પણ આપશે અને 6 વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. તો પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે જનાર છે. અયોધ્યામાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે અને સાથે જ રેલવે સ્ટેશનનું પણ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. તો 2 અમૃત ભારત ટ્રેનને પણ તેઓ લીલી ઝંડી આપશે. 6 વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. સાથે જ કહી શકાય કે અયોધ્યા જે રેલવે સ્ટેશન છે તેને પોલીસ છાણવીમાં પોલીસ બંદોબસ્ત સાથે હાલ જોવા મળે છે અને સાથે જ કહી શકાય કે 2 અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. તો પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યાની મુલાકાતે જનાર છે. અયોધ્યામાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરવાના છે. રેલવે સ્ટેશનનું પણ પીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. 2 અમૃત ભારત ટ્રેનને પણ તેઓ લીલી ઝંડી આપશે. 6 વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપવાના છે. તો ખાસ કરીને તેઓ અયોધ્યા એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરશે. સાથે જ કહી શકાય કે 2 અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. બીજી તરફ વાત કરવામાં આવે તો 6 જેટલી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી આજે અયોધ્યાની મુલાકાતે તેઓ ત્રીજી વખત રામની નગરીમાં આવી રહ્યા છે.